વિશ્વ વિખ્યાત તત્વચિંતક પ્લેટો થઈ ગયા તેઓએ પોતાનું સદભાગ્ય જણાવતા લખ્યું છે કે આઈ થેન્ક ગોડ આઈ વોઝ બોર્ન ઇન ધ એજ ઓફ ધોક્રેટિસ હું નસીબદાર છું કે જે સમયે પૃથ્વી પર સોક્રેટીસ જન્મ થયો એ જ સમયે પૃથ્વી પર મારો જન્મ થયો ઘણીવાર આપણે ગણાને પૂછીએ છીએ કે ગાંધીજીને તમે જોયા હતા સરદાર પટેલને જોયા હતા એની હયાતીમાં જન્મ ધારણ કરવો એક ગૌરવની ઘટના ગણાય છે જે વિશ્વને ચિંતન આપ્યું છે કેટલાક ગ્રંથો આપ્યા એની હયાતીમાં જન્મ થાય તો એ સૌભાગ્યનું પ્રતિક મનાતું હોય તો જે પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર વિશ્વની અંદર સાડી થી અધિક મંદિરો એવા ગુણીયલ સંતો અને લાખો ભક્તોનો પવિત્ર સમાજ વિશ્વને આપ્યો છે એવા પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં મારો તમારો સૌનો જન્મ થયો છે એટલે આપણે પણ નસીબદાર છીએ ઘણા પરસ્પર એકબીજાને પૂછતા હોય છે યોગી બાપાને જોયેલા યોગી બાપાની હાજરીમાં જન્મ થયો હોય જોવા મળ્યા હોય એ સૌભાગ્યનું પ્રતિક મનાય છે જ્યારે આપણે વૃદ્ધ થઈશું અને એ સમયે લોકો આપણને પ્રશ્ન પૂછશે બારના લોકો પ્રશ્ન પૂછતા હોય કે તમને પ્રમુખ સ્વામીનો લાભ મળેલો આપણને લાભ નહીં આપણે એના બનીને બેઠા છીએ તો પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં જન્મ પ્રાપ્ત કરો એ તો સૌભાગ્ય છે વિશ્વમાં કરોડો માણસો એવા હશે એમની હયાતીમાં પૃથ્વી પર જન્મ ધારણ કર્યો હશે એ તો નસીબદાર છે જ પરંતુ જન્મ લેનાર કરતા પ્રમુખ સ્વામી મહારાજને જાણનાર વધારે નસીબદાર જન્મ લેનાર તો કરોડો છે અબજો હશે પરંતુ જાણનાર થોડાક ઓછા છે એટલે જાણનાર નસીબદાર જાણનાર પણ ઘણા હશે પણ કેટલાકે જોયા ન હોય એટલે જોનાર વધારે નસીબદાર છે જેને પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે કેટલાકે જોયા છે ઘણા બધા એ ફોટોગ્રાફમાં જોયા હોય વિડીયો કેસેટ પર જોયા હોય તો જોનાર પણ ઘણા છે પરંતુ જેઓ પ્રમુખ સ્વામી મહારાજને પ્રત્યક્ષ મળ્યા છે એ વધારે નસીબદાર મળનારા પણ ઘણા હોય છે સાંઈ બાપા પહેલા દરે રોજ 400 થી પાંચસો વ્યક્તિઓની મુલાકાત આપતા હતા તો મળનાર ઘણા હોય છે મળનાર કરતા એને માનનાર વધારે નસીબદાર છે માનનારા લાખો ભક્તો વધારે નસીબદાર છે માનનાર પણ લાખો છે પણ માનનાર કરતા એનું વચન માનનાર એ વધારે નસીબદાર છે ઈસુ ખ્રિસ્ત એક સમયે ઉપદેશ આપી રહ્યા હતા અને એટલો સરસ ઉપદેશ સાંભળીને એક પાસે આવીને કહે છે કે ધન્ય છે તમારી માતાને કે જેની કુખેથી તમારો પ્રાદુર્ભાવ થયો અને એ સમયે ઈસુ ખ્રિસ્ત પોતે બોલ્યા કે મને જન્મ આપનાર મારી માતા કરતા મારા વચન પ્રમાણે વર્તનાર એ મારો ભક્ત એ વધારે નસીબદાર છે વચન પ્રમાણે વર્તે એ વધારે નસીબદાર છે આજે અહીંયા કોઈ સત્સંગ સભા માટે આપ સૌ ભેગા નથી થયા આજે આ કોઈ હરિભક્તોનો સમુદાય નથી આ પ્રમુખ સ્વામી મહારાજના વચન પ્રમાણે વર્તનારા એની રૂચિ પ્રમાણે કાર્ય કરનારા કાર્યકર્તાઓનો સમુદાય છે તો આપણે આપણે કંઈક કંઈક અધિક અધિક પ્રાપ્ત કરવા માટે અહીંયા ભેગા થયા છીએ બીજા સૌ કાર્ય કરીએ છીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને હરિભક્તો પાસેથી નિષ્ઠાની અપેક્ષા છે કે હરિભક્ત નિષ્ઠાવાળો હોવો જોઈએ કાર્યકર પાસે વધારે અપેક્ષા છે નિષ્ઠાની અપેક્ષા તો છે જ પરંતુ નિષ્ઠાની સાથે સાથે કાર્ય નિષ્ઠાની પણ અપેક્ષા છે કોઈ હરિભક્ત મંડળનું કામ ન કરે તો આપણને મનમાં એવું ન થાય કેમ સહકાર નથી આપતા પણ કાર્યકર થયા પછી કાર્ય ન કરે તો પ્રશ્ન થાય ઉણપશેની છે કાર્ય નિષ્ઠાની આજે બહાર પણ ઘણા લોકો કાર્ય કરતા હોય છે પોતાના સંપ્રદાયનું પોતાના ગુરુનું પોતાના ઈષ્ટ અભિષ્ઠનું પણ કાર્ય કર્યા પછી શું પ્રાપ્ત થાય છે મધર ટેરેસાનું નામ આપણે બધાએ કદાચ સાંભળ્યું હશે મધર ટેરેસાએ ખ્રિસ્તી ધર્મ માટે ભેખ લીધેલી બાઈ અને કલકત્તાના અંતરિયાળ ગામો અને પછી કરી સેવા બાર થી અંદર નો સ્પષ્ટ અને લાખો લોકોનું પરિવર્તન ને બધું કર્યું ભારત સરકારે જેને નવાજી વિશ્વ જેને નવાજી અને પાઠ્યપુસ્તકમાં પાઠ આવે કે દયાળુ મૂર્તિ કરુણાની મૂર્તિ મધર ટેરેસા લોકોને રોલ મોડલ માની આદર્શ માની

પણ મને ઈશ્વરના દર્શન કે સાક્ષાત્કારની અનુભૂતિ નથી થઈ ભલે હું બહારથી દયાની મૂર્તિ અને દિવ્ય શાંતિની ચહેરા પરથી પ્રતી કરાવતી હોઉં પણ ખરેખર ખરેખર તો હું એક પ્રકારની બેચેની અને અજંપો અનુભવું છું વર્ષો સુધી કાર્ય કર્યા પછી પણ મધર ટેરેસાના મોઢામાંથી આવા શબ્દો નીકળ્યા કારણ કે જેનું કાર્ય કરતા હતા સામે પાત્ર કંઈક એવું હોવું જોઈએ ને આજે એના જે ઉદ્ગારો નીકળ્યા છે આજે આપણે છાતી ઠોકીને કહી શકીએ કે વર્ષો સુધી સેવા કર્યા પછી ભૂલથી પણ જો આદર્શ રીતે સેવા કરી હોય તો મારા તમારા કોઈના મુખમાંથી આવા દુઃખના વેદનાના ઉદ્ગારો ક્યારેય ન નીકળે આપણે જોઈએ છે સદ્ગુરુ સંતોને મહંત સ્વામી ડોક્ટર સ્વામી ત્યાગવલ્લભ સ્વામી અમૃત મહોત્સવના ઉત્સવની અંદર ત્યાગવલ્લભ સ્વામી પોતે બોલ્યા કે બાપાની આજ્ઞાથી સેવા કરી આજે વર્ષો પછી પૂર્ણ કામપણાની પ્રતીતિ અનુભવાય છે હવે મારે કંઈ જાણવાનું કંઈ પામવાનું બાકી રહ્યું નથી ખાલી બોલ્યા નથી આ સદગુરુ સંતોના દર્શન કરીએ અને આપણને પ્રતીતિ આવે છે એવા તો કેટલાય સંતો છે એવા હજારો લાખો હરિભક્તો છે કે જેને કાર્ય કર્યા પછી એવી પ્રતીતિ આવી છે અને એવી નિષ્ઠાનો અંદરથી રણકાર આવે છે તો આપણે સાચા ઠેકાણે છીએ સાચા સ્થાને છીએ સિંહણનું દૂધ આપણને પ્રાપ્ત થઈ ગયું છે સોના સમી પાત્રતા એ આપણે કેળવાની બાકી છે એક વાર કૃષ્ણ ભગવાન પાસે અશ્વથામાં આવ્યો કપટ કરી અને કૃષ્ણ અને પછી કૃષ્ણ ભગવાન પાસે માગણી કરે છે દેહી ભગવાન કહે બોલો જે જોઈએ તે લઈ અને એ અશ્વથામાં છે આપનું સુદર્શન ચક્ર મને આપી દો સુદર્શન ચક્ર ભગવાનનું આયુધ થોડું માગી લેવાય પણ અશ્વથામાના મનની અંદર ખોટી દાનત હતી ભગવાન કહે છે જાઓ લઈ જાઓ અશ્વથામાં સુદર્શન ચક્રને પકડીને ઉંચકવા ગયા ઊંચકવાની વાત તો બાજુ પર રહી એક મિલીમીટર પણ ખસેડી ના શક્યા અને એ સમયે કૃષ્ણ ભગવાન પોતે હસવા લાગ્યા ભગવાન કહે છે વત્સ કશુંક પામતા પહેલા તેની પાત્રતા કેળવવી પડે સુદર્શન ચક્ર એ કૃષ્ણના હાથમાં શોભે અશ્વથામાના હાથમાં નહીં આજે સુદર્શન ચક્ર સમો રાજીપો છે એ રાજીપો આપણને પ્રાપ્ત થઈ જાય એવી ઈચ્છા રહે છે પણ અશ્વથામા હોઈએ અને રાજીપા રૂપી સુદર્શન ચક્ર નહીં મળે એના માટે કૃષ્ણ સમી પ્રત્યેક પ્રવૃત્તિનું અંતિમ લક્ષ્ય છે થવું તે અને થવા માટે અનિવાર્ય છે આ મોટા પુરુષ તો રાજીપો થવો તે રાજીપો ન થાય તો ભ્રમરૂપ થવાય જ નહીં અને રાજીપો થાય એના માટે અનિવાર્ય છે એની રુચિ પ્રમાણે કાર્ય કરવું તે એટલે કાર્યનિષ્ઠ થવું અનિવાર્ય છે આજે જેટલા અહીંયા બેઠા છે તમામ આપણે કાર્ય કરતા છીએ અહીં આ શિબિરના હોલ અંદર પ્રવેશ મળે છે કાર્યકર્તાઓને બીજાને પ્રવેશ ન મળે આપણને પ્રવેશ મળે કારણ કે આપણી પાસે આઈ કાર્ડ છે આઈ કાર્ડ મળી ગયું આપણા ઘરે સહજાનંદ સુધારે શિબિર થાય એમાં આપણને આમંત્રણ મળે ક્યાંક સદગુરુ સંત આપણા વિસ્તારમાં આવ્યા હોય હાર તોરા કરવાના હોય તો મંડળ સંચાલક નિરીક્ષકનું નું નામ આવે એટલે આપણને વર્ષ દરમિયાન સતત પ્રતિથી આવે કે હું કાર્યકર તરીકે ચાલુ છું ઘરે સહજાનંદ સુધાવે એટલે એમ ન માની કાર્યકર તરીકે ચાલુ છું શિબિરમાં આપણને ચાલુ હોય ઘણી ટાવરમાં ઘડિયાળ ચાલુ ઘડિયાળ લગાવેલા હોય છે પણ ઘડિયાળ બંધ હોય છે ઘડિયાળ હોય ઘડિયાળ ચાલુ ન હોય એમ કાર્યકર તરીકે ચાલુ રહેવું અંદરથી કાર્ય કરવું એના માટે કાર્યનિષ્ઠ થવું અનિવાર્ય છે આપ બધા વર્ષોથી કાર્ય કરો છો નિષ્ઠાપૂર્વક છતાં પણ કંઈક વિશેષ સારું કરી શકીએ એના માટે આ પ્રવચનને આધારે સમજવાનો કંઈક પ્રયત્ન કરીએ કાર્યનિષ્ઠ થવા માટે પ્રથમ આવશ્યકતા છે પ્રથમ લક્ષણ છે કાર્યની તમન્ના નિષ્ઠા આજે કાર્ય તો બધા કરે છે પણ તમન્નાથી જે થાય ઉત્સાહથી જે થાય અને જેનામાં ઉત્સાહ હશે ને એ જ સાચું ને સારું કરી શકશે

ઉત્સાહ હશે તો સારું કાર્ય થશે એમ કાર્યકર થવા માટે કાર્યનિષ્ઠ થવા માટે તમન્ના પ્રારંભથી તમન્ના અને લોકોના મનમાં જે તમન્ના હતી શહીદ ભગતસિંહનું નામ આપણે સૌએ સાંભળ્યું છે શહીદ ભગતસિંહ એકવાર પોતાના ખેતરની અંદર ખાડો ખોદી અને કંઈક વાવતા હતા એના દાદા અર્જુનસિંહ ત્યાંથી પસાર થતા હતા અને દાદાજી એ પ્રશ્ન પૂછ્યો બેટા ક્યાં કર્યો એટલે શહીદ ભગતસિંહ પોતે એમ બોલ્યા કે દાદાજી બંદૂક કે બીજ બોરા હું બંદૂક વાવું છું અલા બંદૂક તે કઈ વવાતી હશે આંબાની કલમ થાય બીજું બધું કઈક વવાય છોડ ફૂલ છોડ વવાય બંદૂક ઉગે થ્રી નોટ થ્રી રાઇફલ અંદર નાખી ખાડો કરીને માટી નાખીને પાણી રેડતા હતા એટલે અર્જુનસિંહ કે ક્યાં જરૂરત હે બંદૂક કી એ વખતે શહીદ ભગતસિંહ પોતે બોલ્યા કે દાદાજી ભારતની અંદર અંગ્રેજો ઘૂસી ગયા છે ભારતીયો વધારે છે અંગ્રેજો ઓછા છે છતાં આપણે કાઢી શકતા નથી કારણ કે આપણી પાસે શસ્ત્રો ઓછા છે એટલે હું બંદૂક વાવું છું એમાંથી મોટું ઝાડ થશે એની ડાળીએ ડાળીએ ફળ આવશે બંદૂક એમાંથી નીકળશે એ બધી બંદૂકો મારા એક એક મિત્રોને આપીશ અને અંગ્રેજોને મારી મારીને આ દેશમાંથી કાઢી મૂકશું શહીદ ભગતસિંહની ઉંમર એ વખતે લગભગ સાત કે આઠ વર્ષની હતી પ્રારંભથી તમન્ના આ વિચાર છે જો કાર્યનિષ્ઠ આને કહેવાય જેને પહેલેથી તમન્ના હોય બીજું કેવળ શરૂઆતમાં તમન્ના હોય પછી મટી જાય એવું દિવસ રાત એનો વિચાર રહે અખંડ એ જ એના મનની અંદર રહ્યા કરે છે જેમ ખિસ્સામાં પૈસા આપણે મૂક્યા હોઈએ અને મુસાફરી કરતા હોઈએ ભલે સૂતા હોઈએ જાગતા હોઈએ પણ ભીડની અંદર ટ્રેનની મુસાફરીમાં એક સુષુપ્ત મન એ આપણા ખિસ્સાની સતત સંભાળ રાખ્યા કરે છે ક્યારેક હાથ દ્વારા સંભાળ રાખે ક્યારેક મન દ્વારા સંભાળ રાખે ક્યારેક આંખ દ્વારા સંભાળ રાખી લે સતત સંભાળ રાખે છે એમ દિવસ રાત એક વિચાર રહ્યા કરે અને બાર લોકોને વિચાર રહે છે રાજકોટના એક બાઈ છે એમનું નામ છે ડોક્ટર હર્ષદભાઈ પંડિત એ માણસનો પ્રસંગ સાંભળો આમ આપણા મગજની અંદર થઈ જાય કે આપણે શું કાર્ય કરીએ છીએ આપણા કરતા અનંત ગણું વધારે આ લોકો કાર્ય કરે છે આ ભાઈ વેટરનરી ડોક્ટર હતા એને નિવૃત્તિ લઈ લીધી શેના માટે નિવૃત્તિ લીધી ગુજરાતી ભાષા માટે એને સંકલ્પ કર્યો છે કે માતૃભાષામાં જ શિક્ષણ અપાવવું જોઈએ મીડિયમ ગુજરાતી મીડિયમ હોવું જોઈએ જે ભાષામાં બાળકને સપનું જોઈ શકે એ ભાષામાં જ અભ્યાસ થવો જોઈએ આ એનો સંકલ્પ છે હવે અત્યારે કોન્વેન્ટ કલ્ચરનો ઇંગ્લિશ મીડિયમનો વાયરો આ સામાન્ય સારંગપુરની આજુબાજુના ગામડાઓમાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો ખુલતી હોય તો શહેરમાં રાજકોટ જેવા શહેરમાં તમારી વાત કોણ સાંભળે પણ એને સંકલ્પ કર્યો છે એટલે વહેલા એની નિવૃત્તિ લઈ લીધી પુસ્તકો છપાવ્યા છે તમારે મહર્ષિ પુત્ર જોઈએ છે કે મેકોલે પુત્ર છપાયા છે સીડી તૈયાર કરી છે વીસીડી તૈયાર કરી છે અને પછી સાહિત્યનું વિતરણ પોતે કર્યા કરે કર્યા કરે છે એનું જે સાહિત્ય છે એની એક થેલી તૈયાર કરાવી છે માતૃભાષામાં શિક્ષણ ત્રીસ રૂપિયાની કિંમત રાખી છે અને લખ્યું છે કે જો આપ રાહત દરેતરી આમ તો પચાસમાં એન તૈયાર થાય છે અને ત્રીસ માં આપે છે પછી લખે છે કે આપને સંતોષ ન થાય અને પાછું આપો તો હું સામેથી ચાલીસ રૂપિયા આપીશ મને મળવા માટે આવ્યા હતા આ બધા પ્રસંગો એમણે જ મને કીધા મને થેલી બતાવી સાહેબ તમે કેમ ખોટ ખાવ છો એ કે સ્વામી દસ રૂપિયા માટે કોક ખરીદશે તો ખરું ને દસ રૂપિયા માટે ખરીદશે અને બે પાંચ બીટ મારા પુસ્તક તો જોશે ને તો એ ગુજરાતીનો એકાદો શબ્દ વાંચશે અને એને કંઈક પ્રેરણા મળશે રાજકોટમાં ફનવર્લ્ડ છે બાળકોને રમવા માટેનું સ્થાન ત્યાં જઈને ઉભા છતાં પણ એક એક જ્ઞાતિ પકડવી એમાં કાઠિયાવાડમાં લુવાણાની જ્ઞાતિ રાજકોટમાં વધારે છે એટલે લુવાણા પર ફોકસિંગ કરીએ તો લુવાણાના અગ્રેસરો આખા રાજકોટના સાડા ત્રણસો ઘરે ઘરે જઈને મેં કાર્ડ આપ્યા કે તમે અહીંયા સભામ પધારો હું તમને ગુજરાતી ભાષામાં દ્વારા પણ છોકરાઓ આઈએસ કે આઈપીએસ થઈ શકે છે એ ધડકરાશ વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા પ્રવચન દ્વારા કાલાવાડ રાજકોટના મંદિરની સામે એમણે હોલ બુક કર્યો સાડા ત્રણસો ખુરશીઓ લાયા પરમાર મંડપમાંથી પોતાના ખર્ચે હોલ પોતાના ખર્ચે ઇન્વિટેશન પોતાના ખર્ચે એક લાજ પછી મને કંઈક સ્વામી બોલો સભામાં કેટલા આવ્યા હશે મેં ત્રણસો ની ઇન્વિટેશન આટલી તૈયારી તો તો ત્રણસો જેટલા તો લગભગ થઈ ગયા હોય સ્વામી ફરીથી બોલો મેં કીધું વધારે થયા હતા કે ઓછા થતી નથી ડિપ્રેશન ન આવ્યું મેં અમે કથા કરવા જઈએ ઓછા હરિભક્ત હોય તો એમને થઈ જાય છે અને તમને નિરાશા ના આવી એ કે સ્વામી એમ નિરાશ થઈએ તો ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કેમ થાય એ તો કાર્ય તો ચાલુ જ રાખવાનું હોય ચાલુ રાખ્યું પછી મને એક સેટ આપ્યો મન કે સ્વામી આ સેટ છે તમે કંઈક કરો ગુજરાતી ભાષા માટે અહીંયા પણ સંતોને વાત કરીશ અમારા મંડળમાં વાત કરીશ હું સારંગપુર પહેલા મને મળવા માટે આવ્યા હું સારંગપુર જઈશ અમારું ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં મારા ગુરુજી સંતોને બતાવીશ વાત કરીશ મને કે ત્યાં સારંગપુરમાં કેટલા સંતો રહે છે તો બસો સંતો મને કે બસો સેટ મારા તરફથી એ લઈ જાઓ મફત પછી મને કે તમારા રાજકોટમાં કેટલા મંડળો ચાલીસ મંડળ સત્સંગ મંડળો બીજા પાછા બીજા અલગ મંડળો કે કે મંડળ મારા તરફથી પુસ્તકો ઓલ ઓવર બીએપીએસ બીએપીએસ મંડળમાં આપવા એટલા પુસ્તકો મારા તરફથી મફત શું વાત કરો છો તમે એ કે સ્વામી લોન લઈશ મારું વકાન વેચી મારીશ પણ ગુજરાતી ભાષા માટે મારે કંઈક કરવું છે શું અસ્મિતા એ માણસ ની ઉંમર અત્યારે સડસઠ વર્ષની છે અને દર અઠવાડિયે મને એક ફોન કરે છે આ દુખાઈ મારી પાછળ પડી ગયા છે મને કે તમે સ્વામિનારાયણ નું કરો છો પણ ગુજરાતી ભાષાનું કંઈક કરો ઘડીએ ઘડીએ ફોન કર્યા જ કરે એ કે તમારી સભામાં ગુજરાતી ભાષાની વાત કરો વચ્ચે નવી સ્કીમ બનાવી કોક મારા પુસ્તકો ખાલી વાંચે મારી હાજરી વાંચવાના જે વાંચે એને અઢીસો ગ્રામ ભજીયા કે ગોટા ખવડાવવાના આવું કરે જ ગુજરાતી ભાષા માટે જેને ભેખ લીધો છે દિવસ રાત આ વિચાર રહે ને એને કાર્ય નિષ્ઠા કહેવાય એને તમન્ના કહેવાય મિત્રો ખાલી શિબિરમાં આવીએ અને મનમાં વિચાર આવી જાય નહીં દિવસ રાત અખંડ આના માટે ખપી જવાની મરી જવાની આમ ન્યોછાવર કરવાની ભાવના રહ્યા કરે એને તમન્ના કહે છે દેહની પરવા નહીં હિંમત ન હારે વિપરીતતાઓની વચ્ચે પણ આપણે ક્યારેક હિંમત હારી જઈએ છીએ પણ જે દેહનિષ્ઠ હોય જેના મનમાં તમન્ના હોય હિંમત ન હારે આ ઉત્તરાયણમાં બધાને અનુભવ થાય ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની જેને ખરેખર ઈચ્છા હોય ને તમન્ના હોય ને હિંમત ન હારે પવન ના હોય ને પોતાની સોસાયટી પવન ન હોય તો બીજાની સોસાયટી જઈને ચગાવે પણ ચગાવે ખરો ત્યાં જાડવા નડતા હોય તો જ્યાં ઝાડવા ન નડતા હોય એવી અગાશી પર જઈને પતંગ ચગાવે તમન્ના હોય એટલે ચગાવશે જ પવન નહીં હોય તો ઠૂમકા મારી મારીને પણ પ્રયત્ન કરશે જ તમન્ના હોય પતંગ ચગે કાર્ય થાય એ હિંમત ના હારે રાજસ્થાનમાં અલવર જિલ્લો છે ખોરી તાલુકો એના એક ભાઈ છે શો રામ યાદવ એનું નામ એ માણસની અત્યારે સડસઠ વર્ષની પાસઠ કે છાસઠ વર્ષની ઉંમર છે એ દસમા ધોરણમાં ભણે છે આજની તારીખે છાસઠ વર્ષે દસમામાં છે એને ભણતા હોય દસમા ભણે છે હજી છાસઠ વર્ષે નપાસ થાય છે એને પિસ્તાલીસ થી પચાસ વાર દસમા ધોરણની પરીક્ષા આપી છે પિસ્તાલીસ વાર ધન્યવાદ કહેવાય રાજસ્થાનવાળા આપવા દે છે અને પિસ્તાલીસ વાર એની પરીક્ષા આપી છે દર વખતે ગણિતમાં નપાસ થાય છે એને સંકલ્પ કર્યો છે કે ગણિતમાં પાસ થવું જ છે અને મહેનત કર્યા કરે નપાસ જ પાછો બીજો સંકલ્પ શું કર્યો છે કે જ્યાં સુધી દસમા ધોરણમાં પાસ ન થવું ત્યાં સુધી મારે લગ્ન નથી કરવા તજી કુવારા છે તાળીઓ ન પડતા એકાદી પ્રદક્ષિણા ફરજો એના માટે પાસ થઈ જાય કઈક ગોઠવાઈ જાય પણ વાત શું કરીએ છે આ આપણને આમ આનંદ થાય પણ શું માણસની તમન્ના છે કાર્ય કરવું છે પાસ થવું છે અરે હિંમત ન હારવાની હોય સભામાં સંખ્યા ઓછી થાય ને હિંમત હારી જવાની ન પણ સફળતા મળે પણ એની વચ્ચે જે નિષ્ઠાવાન હોય એ કાર્ય કર્યા કરે છે પરિસ્થિતિનો વાંક ન કાઢે આજે મારા તમારી પરિસ્થિતિ કેવી છે કાર્ય ન થાય એટલે પરિસ્થિતિનો વાંક જેને કરવું છે એ ક્યારેય પરિસ્થિતિનો વાંક નથી કાઢતા બાપા અમદાવાદમાં બિરાજમાન હતા રૂમમાં હતા પત્રલેખન કરતા હતા અચાનક લાઇટ ગઈ હવે લાઇટ ગઈ એટલે પત્ર લેખન બાજુ પર મૂકી અને પગ લાંબા કરવાના હોય આપણે શિબિરમાં લાઈટ જાય એટલી રાહત જોતા હોય તો લાઈટ જાય એટલે પગ લાંબા કરી દે થોડા બગાસા દે આળસ મચડી દે થોડા તો બહાર જઈ આવે અંધારું થઈ જાય એટલે તો લાભ ઉઠાવવાનો હોય સ્વામીએ લાઇટ ગઈ પછી પેલી ચાર્જેબલ બેટરી લાવ્યા એના અજવાળે પત્રલેખન ની ક્રિયા ચાલુ રાખી એ ડિસ્ચાર્જ થઈ ગઈ અરે આ એક્સાઇડની બેટરીઓ ડિસ્ચાર્જ થાય પ્રમુખ સ્વામીની બેટરી ક્યારે ડિસ્ચાર્જ નથી થઈ એમણે પોતાનું કામ ચાલુ રાખ્યું અને નાની બત્તી લાવ્યા એ નાની બત્તીના અજવાળે સેવકે પકડી રાખી પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું પત્ર લેખનનું કાર્ય પૂર્ણ કર્યું આને કહેવાય તમન્ના પરિસ્થિતિનો વાંક નહીં નહીં તો આગળ ઠંડી બહુ હતી એટલે સભામાં ન જવાયું શરદી બહુ હતી એટલે ન જવાયું જે વિપરીતતાની વચ્ચે પણ કાર્ય કરે ટીકાથી ચલિત ન થાય તમન્ના હોય ટીકા કરશે આપણે સાચા ને સારા હોઈશું તો એ સમાજ ટીકા કરશે ભગતજી મહારાજ ગુણાતી તાનંદ સ્વાઈ ના ચૂનો પીલવા ગયા લોકો ટીકા કરતા હતા છતાં પણ કર્યું આર્ય પ્રમુખ સ્વામી મહારાજને કોઈનું અહિત કરવાનો વિચાર નથી આવતો એ પ્રમુખ સ્વામી મહારાજ માટે ખોટું બોલાય છે ખોટું લખાય છે ખોટું છપાય છે દિવાલો ચિતરાય છે અરે છેલ્લે છેલ્લે તો ગરડામાં પેલા લોકોએ પ્રમુખ સ્વામીની ઠાઠડી પણ બાળી છે છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતાની ટીકાથી સહેજ પણ ચલિત નથી થતા ઘણીવાર આપણને મંડળમાં કો ખરી ભક્ત ટીકા કરે કે નવાઈના કાર્યકર થઈ ગયા છો કરતા આવડતું નથી સાચવી શકતા નથી એક બે હરિભક્ત કંઈક બોલી જાય ને આપણી હવા નીકળી જાય બોલે સાચા હોઈએ સારા હોય તોય બોલે છતાં પણ આપણે કોઈ હરિભક્ત ટીકા કરે સંત ટીકા કરે છતાં પણ આપણું કાર્ય છોડવાનું નથી ટીકા તો કરે કાર્ય આપણું ચાલુ રહે આ તમન્ના છે અને અંતિમ ક્ષણ સુધી કાર્ય ચાલુ રહે હમણાં છવ્વીસમી જાન્યુઆરી ગઈ દેશ સેનાનીઓને આપણે યાદ કર્યા પંજાબમાં એ સમય જ્યારે અંગ્રેજો હતા ત્યારે ચળવળ ચાલુ હતી અંગ્રેજોને કાઢવા માટે એમાં લાલા લજપતરાયે આગેવાની લીધી અને કેટલાક માણસોનું ટોળું ભેગું કરી ઇન્કલાબ એના બધા જિંદાબાદ અને ભારત માતા કી જય ક્વિટ ઇન્ડિયા એના સૂત્રોચ્ચાર કરતા કરતા કલેક્ટર કચેરી આગળ આવ્યા અને અંગ્રેજ અમલદારે જોયું ફાયર એના ઓર્ડર આપતા પહેલા પહેલા તો ટીયર ગેસના સેલ છોડ્યા ચાબુ કમારવાનું શરૂ કર્યું લાઠીચાર્જ શરૂ કર્યું કેટલાક ભાગી ગયા છેવટે બારીક જણા વધ્યા એને તોપના નાળચે બાંધી અને મારી નાખવા એવો ઓર્ડર અપાયો તોપના નાળચે બંધાવાનું બાંધાવાનું ભૂકા બોલી જાય માંસના લોચા નીકળી જાય મરી જવાય એટલે તોપના બાંધ્યા આ લોકો સંકલ્પ કરીને આવ્યા અંગ્રેજ કચેરી ઉપર જે અંગ્રેજોનો ધ્વજ છે એને કાઢી નાખવો છે અને ભારતનો ભગવો ધ્વજ ત્યાં છે અગિયાર બાંધી દીધા હવે કોણ ફરકાવે એમાં ટોળામાં એક નાનકડો છોકરો હતો સાત આઠ વર્ષનો એ ત્યાંથી છટકીને ભાગ્યો કચેરી પર ચડી ગયો પાટલા રસ્તેથી અને પેલો ધ્વજ ઉતારી નાખ્યો અને ભારતનો ફરકાઈ દીધો અને દોરી ખેંચવા જતો હતો ત્યાં નીચેથી કોઈક અંગ્રેજ અમલદારની નજર પડી અને ફાયર ઓર્ડર આપ્યો અને બધી બંદૂકો એક દિશામાં છોકરાનું આખું શરીર ચારણી જેવું કરી નાખ્યું મારી નાખ્યો છોકરો મરતા મરતા હાથમાં દોરી હતી ભગવો ધ્વજ ફરકતો જતો હતો એ ઉપર જતો જતો જોતો ધ્વજ ઉપરની દિશામાં ગતિ કરતો હતો છોકરો નીચે પડતો જતો હતો એનો આત્મા ઉપર જતો હતો અને એની ચીસ નીચે આવતી હતી એ ચીસમાં શબ્દો સંભળાતા હતા ભારત માતા કી જય ક્વિટ ઇન્ડિયા મરતા મરતા પણ આ કાર્ય કરવું એને કાર્યનિષ્ઠા કહેવાય આ કાર્યનિષ્ઠા આવી તમન્ના મારા તમારા સૌના મનની અંદર આવે તો બી એપીએસ નું થાય છે બીજી વસ્તુ છે પ્રથમ લક્ષણ આ છે કાર્યમાં તમન્નાથી કાર્ય કરો ઉત્સાહથી કાર્ય મોડી વાત નહીં થાય એટલું કરીએ ભગવાનના આશીર્વાદો થાય એમનું બળ આપે એટલું થાય ના થાય જ ના કેમ થાય કરવું જ છે આ તમન્નાવાળી વ્યક્તિના મોઢામાંથી આવા ઉદ્ગારો નીકળે બીજું છે કાર્યમાં પ્રામાણિકતા પ્રામાણિકતા સાથે કાર્ય કરવું આર્ય વર્તમાન કાળે દેશ વિદેશમાં આની કમી આપણને જોવા મળે છે સચ્ચાઈની પ્રામાણિકતાની થોડાક સમય પહેલા એક ભારતીય મૃત્યુ પામ્યો અને પછી નરકમાં ગયો ત્યાં નરકમાં ગયો તો બધા નરક હતા એક અમેરિકાનું નરક એક બ્રિટનનું નરક એક ભારતનું નરક બાર બોર્ડ માર્યા હોય અમેરિકા નહીં તમારે પાવી જેતપુરવાળા બોડેલીવાળા અહીંયા બોર્ડ માર્યા છે ને જે તે લાઈનમાં બેસે એમ કે આ બધા બોર્ડ મારેલા હોય કે અમેરિકાનું નરક એ બધા લાઇનમાં ઉભા હોય એમાં ભારતના નરક આગળ ઘણી લાઇન હતી કારણ કે આપણે વસ્તી વધારો ને એટલે ત્યાં બધી લાઈન ગણી હતી તે પેલા એ વિચાર કર્યો કે આપણે તો અહીંયા ટ્રાફિક બહુ છે પણ સાથે મનમાં પ્રશ્ન એટલે થયો કે ભારતના માણસો તો ભારતના નરક આગળ ઉભા હતા પણ અમેરિકાવાળા આપણી લાઇનમાં બ્રિટન વાળા આપણા નરક ઊભા ઉભા હતા એટલા પ્રશ્ન થયો કે અમેરિકન એમ્બેસી માટે ભારતીયો અહીંયા ઇન્ડિયામાં ઉભા રહે ઠીક છે પણ ભારતીય નર્ક માટે અમેરિકનો અહીંયા ઉભા રહે લાઇનમાં આ કેવું એટલે પૂછ્યું કે તમે લોકો અમારા આવો છો સજા નરક અહીંયા ઓછી થાય ના સજા તો બધે સરખી થાય શું થાય એક ખુરશી પર પાંચ કલાક બેસવાનું ઇલેક્ટ્રિક ખુરશી હોય અને કરંટ આપે આંચકા આપે મોઢામાંથી આવી આકરી સજા છે બીજી સજા ખીલાની પથારી સો જેવા અણીદાર ખીલા એના પર દસ કલાક સુઈ રહેવાનું એ સજા છે ત્રીજી સજા એક પેલો આવે છે જલ્લાદ અને સો જેટલા ચાબુક હંટર ફટકારે છે આ ત્રીજી સજા તો બધે સરખી જા કે સરખી તો આ ભારતના નરક આગળ કેમ લાઈનમાં ઊભા છો એમાં એવું છે કે ભારતના નર્કમાં લાઈટના ધાંધિયા છે એટલે ખુરશી છે પણ કરંટ આવતો નથી એટલે એ તો ચિંતા ટળી ગઈ કે એમાં તો રાહત મળી જાય પછી બીજું એક એક ખીલાવાળી પથારી એક એ પથારી છે ખીલા લોકો કાઢી ગયા છે પથારી છે પણ ખીલા કાઢી ગયા છે અને કે પેલો સજ કોરડા તો ફટકાર છે ને એક એ આવે છે ખરો પણ મસ્ટર પર સહી કરીને જતો રહે છે પ્રાથમિક શાળામાં સહી કરીને જતા રહે છે અને સહી જતા કોકના કરાવે છે આ પ્રમાણિકતાનો અભાવ સચ્ચાઈનો અભાવ જોવા મળે એની વચ્ચે આપણે કાર્ય કરવાનું છે સચ્ચાઈ સાથે સો મે સે અસ્સી બેમાન ફિર બી મીરા દેશ મહાન એમ સૂત્રો નહીં બી માં તો સો એ સો કેવા આબરૂદાર પ્રમાણિક સચ્ચાઈ વાળા અને મહારાજ ને એ અપેક્ષા છે વર્તાલમાં મંદિર નિર્માણનું કાર્ય ચાલુ હતું અને મહારાજ કે આવો બેટીએ પરમ કે ગારો છે મહારાજ કે ગારો નથી આ તો ચંદન છે મહારાજ બેટવા લાગ્યા અને કેટલાક મહારાજ એવા સુતા ઉઠી ઉઠીને આઈ ગયા અને થોડું ઘણું ચોપડી ચોપડી અને ગોઠવાઈ ગયા લાઈનમાં નજીક આવે એટલે મહારાજ કે આ ગારો છે પેલા કે પણ મહારાજ આગળ માટી હતી એવી જ માટી છે મહારાજ કે તો આ ગારો છે પેલું ચંદન છે કેમ ચંદન બની ગયું સચ્ચાઈ હતી એટલે ચંદન બની ગયું સચ્ચાઈ ન હોય તો એ ગારો જ છે એમ ક્યારે કાર્ય ન કર્યું હોય અને યશ મેળવવાની ઈચ્છા નહીં રાખવાની બીજાએ કર્યું હોય અને આપણે સામેથી ખેંચી લેવાની ભાવના નહીં રાખવાની સચ્ચાઈ પ્રામાણિકતા સાથે કાર્ય કરવાનું શ્રીજી મહારાજે પરમંશોને આદેશ આપ્યો હતો કે રોજના પાંચ માણસોને વર્તમાન ધરાવવા સત્સંગી કરવા અને પછી ભોજન લેવું કેટલું કઠિન કહેવાય આપણને ચાતુર્માસમાં આદેશ આપે છે કે આખા વર્ષ દરમિયાન પાંચ જણા કરવા તોય નથી કરી શકતા રોજના પાંચને મળે તો ઉપવાસ થાય એક દિવસના 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 બે ત્રણ ત્રણ પરમંશોનો ઉપવાસ થાય એટલે કોઈ ખરી ભક્ત વિનંતી કરી કે મહારાજ ખમૈયા કરો દયા કરો મહારાજે થોડું કન્સેશન આપ્યું મહારાજ કંઈક કામ કરવાનું પ્રયત્ન કરવાનો અને ના મળે સાંજ સુધી ન મળે તો પછી જાડને કે ફૂલ છોડને વર્તમાન દેવાના એને સત્સંગી કરવાનો અને પછી જમવાની છૂટ જો આવું કીધું હોય તો ઘણા સવારે પૂજા પછી પહેલો જ છોડ હો તેમ નહીં પહેલેથી છોડ નહી હોદવાનો પહેલા પ્રયત્ન કરવાનો અને પછી એ ફૂલ છોડને શોધવાના છે એમ સચ્ચાઈ પ્રામાણિકતા આ છે સ્વાર્થની ગંધ નહીં પ્રમાણિકતાની અંદર આપણા મનમાં નવા નવા થાય કે બીએપીએસ નું કાર્ય કરીએ તો શું સુધારો થાય અમારા રાજકોટના કાર્ય કરતા પડ્યા એટલે મેં એને કીધું કાર્ય કરો આટલું સરસ સંપ્રદાય આવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે એ કે સ્વામી આટલા વર્ષોથી કાર્ય કરું છું ન તો મારું શરીરક શરીર સુધર્યું ન તો મારી આર્થિક સ્થિતિ સુધરી કોઈ ફેરફાર થતો નથી ડાયાબિટીસ છે સહેજ પણ ઓછું થતું નથી મેં કીધું ઠાકોરજીને પ્રાર્થના કરીશું એ કે બધા સંતો પ્રાર્થનાની વાત કરે છે પણ કશો ફેરફાર થતો જ નથી પ્રાર્થના કરીશું પ્રાર્થના કરીશું કંઈ ફેરફાર થયો જો મોડા પડી જવાય છે કારણ કે કાર્ય કરે છે પણ સાથે અપેક્ષા એવી રાખીને કાર્ય કરે છે કે હું કાર્ય કરું તો બાપા મારા ઘરનું સાચવી લે હું કાર્ય કરું તો બાપા મારી આર્થિક સ્થિતિ સાચવી લે હું કાર્ય કરું બાપા મારી શારીરિક સ્થિતિ સાચવી લે એ સાથે નહીં બદલાની ભાવના નહીં સચ્ચાઈ મારે મારી રીતે કાર્ય કરા કરવું છે સ્વાર્થની ગંધ નહીં મહાત્મા ગાંધીજી સાબરમતી મહિના રોકાયા તબિયત સુધરી ગઈ પછી પોતાના ઘરે પહોંચ્યા ગાંધીજી લેટરની અંદર લખતા હતા કે છ મહિના અહીંયા રોકાયા એનું બિલ આટલા રૂપિયા થયું છે મોકલી આપજો એટલે કસ્તુરબા જોઈ ગયા કસ્તુરબા કે ગાંડા થયા છો દીકરાની દીકરીના ઓછા કંઈ બિલ લેવાય આપણા ત્યાં તેનું બિલ થોડું લેવાનું હોય એ વખતે ગાંધીજી પોતે બોલ્યા આ મહાત્મા ગાંધીજીની આ બાપુજીની સંપત્તિ નથી આ તો લોકોનો આશ્રમ છે સચ્ચાઈ કહેવાય કહેવાય પ્રામાણિકતા એમ આપણા મનની અંદર પણ આવી પ્રામાણિકતાની ભાવના હંમેશા રહ્યા કરે એ સચ્ચાઈ છે કાર્ય કર્યા કરવાનું પ્રમાણિકતા સાથે રિપોર્ટનું બધું જોશો તમે શિબિરમાં વિડીયો શોમાં એની અંદર આમ કાર્ય ન કર્યું અને રિપોર્ટ ભરવાના ખોટા ભરવાના એમાં પણ પ્રમાણિકતા રાખીએ સભામાં ગયા જ ન એન ખોટી વાત કરવાની ક્યારે આપણે અપ્રમાણિક ન બનીએ તો કાર્યનિષ્ઠાનું બીજું લક્ષણ છે પ્રામાણિકતા ત્રીજું લક્ષણ છે જવાબદારી સમજે મારી જવાબદારી શું નરેન્દ્ર મોદી બે હજાર બે ના ઇલેક્શન વખતે અમદાવાદમાં એક બુથ પર ગયા અને નરેન્દ્ર મોદી એ પૂછ્યું પેલા કર્મચારીને કે દોસ્ત આ વખતે ચૂંટણીમાં તારો એજન્ડા શું છે એટલે પેલો કે સમગ્ર ગુજરાતની અંદર ભાજપ ભાજપનો જય જય કાર કરી નાખવો સમગ્ર ગુજરાત વાંધો નહીં નહીં એનું કામ કરશે એટલે સમગ્ર ગુજરાતમાં ભાજપનો જય જય કાર કરી નાખવો એ એજન્ડા છે એ વખતે નરેન્દ્ર મોદી એને બોલ્યા કે સમગ્ર ગુજરાતમાં ભાજપનો જય જય કાર કરવો એ મારો એજન્ડા છે તારો એજન્ડા તો એલિસ બ્રિજમાં જય જયકાર કરવો એ છે આપણને જે સોંપ્યું છે ને એમાં જય જયકાર કરવાનો સમગ્ર બી એપીએસ વર્લ્ડમાં જય જયકાર કરવો એની વાત તો પ્રમુખ સ્વામી કરશે પણ તમારો એજન્ડા ભાવનગરમાં જય જયકાર કરવો ને એ તમારો એજન્ડા છે એને રંગવાની વાત એ આપણે કરવાની એ આપણો એજન્ડા છે જવાબદારી સમજવાની આજે મારી તમારી સૌની તકલીફ શું છે માણસ માત્ર પોતાના સિવાય તમામની જવાબદારી જાણે છે બિપિનભાઈએ શું કરવું મને ખબર હોય ગોતાણીએ શું કરવું મને ખબર હોય પણ મારે શું કરવું એ મને ખબર ન હોય બધાની જવાબદારી આપણને મંડળ સંચાલક નિરીક્ષકે શું કરવું એ ખબર હોય કે નિરીક્ષકે મંડળનો અઠવાડિયામાં બે વાર રિપોર્ટ લેવો જ જોઈએ મુલાકાત લેવી પડે મહિનામાં આટલા વખત એ બધું જાણે પણ મંડળ સંચાલકે સંપર્ક કાર્યકરો સંપર્ક કેટલી વાર કરવાનો એ આપણે ન જાણીએ આપણે આપણી જવાબદારી ખાસ સમજીએ અને જે જવાબદારી સમજીને કાર્ય કરે છે એ ક્યારેય પાછા નથી પડતા હોરે હોરે જુદ્ધે ન ચડીએ ગણને કેમ કાર્યકર થવું છે આ કે હા થઈ જઈએ કરો ને કે કઈ આપવા કરવાનું તો નથી ના કે કઈ આપવા કરવાનું નથી શરૂઆતમાં કશું આપવાનું નથી હોતું ફોર્મ ભરતી વખતે પછી કેટલુંય લઈ લેવાનું હોય છે ફોર્મ ભરાવે ત્યારે આમ જ મજા આવે શિબિરમાં આવવા મળે અને આનંદ કિલ્લોલ થાય બાપાનો લાભ મળે અને એવા શરૂઆતમાં જોડાઈ જાય ને અને ઉત્સાહથી અને પછી થોડા વર્ષો કાઢ્યા પછી એ કે આપણને ખબર નહોતી આટલું બધું ટાઈટ થઈ જવાશે પછી પ્રશ્ન થાય છે પછી એની એ જવાબદારી આપણને ગમતી નથી કારણ કે એનો મહિમા નથી સમજાયો પાછા પડવાની ભાવના થાય પણ જે જવાબદારી સમજે છે સુખ દુઃખમાં પાછા નથી પડતા સરદાર વલ્લભભાઈ પટેલ વકીલ હતા કોર્ટમાં કેસ લડતા હતા અને કેસ લડવાનું ચાલુ હતું એ વખતે અચાનક એમના હાથમાં તાર આવ્યો કાગળિયું આવ્યું સરદારે તારનો સંદેશો વાંચ્યો વાંચ્યા પછી ખમીસના ખિસ્સામાં નાખી દીધો અને કેસ લડ્યા કેસ જીતી બતાવ્યો એ સમયે સરદારના મિત્ર પોતે બોલ્યા મિસ્ટર પટેલ વોટ વોઝ ધ મેટર શું હતું સંદેશામાં સરદારે બતાવ્યો એના મિત્રે વાંચ્યું ચિઠ્ઠીમાં તારમાં લખ્યું હતું કે તમારા ધર્મપત્નીનું મૃત્યુ થયું છે એ સમયે સરદાર પટેલની ઉંમર વર્ષની હતી તો એના નાના હતા પચીસ વર્ષની ઉંમરે પોતાના ધર્મપત્ની મૃત્યુ પામી જાય છતાં પણ જે કેસ લડી શકતા હોય જીતી બતાવી શકતા હોય એને કાર્ય નિષ્ઠા કહેવાય આ તો બે બે દિવસની શિબિરમાં કેટલી વાર ઘરે કોલ કરી દીધા હશે એ કે આવવાના જ છીએ ફાવે જ છે ઘરે કેમ છો ને ઘરે સારું છે ને તમારા વગર ઘણું હારું જ છે ત્યાં બધા મજામાં જ છે ઘણા રાખે તો નિષ્ઠા અહીંયા આયા પછી ના વિચાર ના આવે આ જવાબદારી સમજીને સુખ દુઃખમાં પાછા ન પડે પ્રલોભન આવે સુખ આવે હર્ષદભાઈ ચાવડા મંદિરોના પથ્થર જવાબદારી સંભાળતા હતા અક્ષરધામનો નો પ્રોજેક્ટ ચાલુ હતો ઝી ટીવી વાળા ત્યાં આવ્યા

પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ વિરામ નહીં પૂર્ણ કરવાની નિષ્ઠા સાથે કામ કરવાનું વારે વારે કેવું ન પડે પાછું યોગી બાપા કહે છે કેમ શાસ્ત્રીજી મહારાજ એકવાર કીધું કે તમારે કીધું રોટલા ગળીને ખવડાવવાના ત્રણસો રોટલા ગડતા તે યોગી બાપા કલ્પના તો કરજો હવે સારંગપુરમાં મેં ટ્રેનિંગ સેન્ટરમાં રોટલીઓ અને અનેક કલાક રોટલીઓ કરીને થાકીને ઠોસ થઈ જવાય બધા મંદિરમાં પંદરસો હરિભક્તોની રોટલીઓ વણવાની હોય અને બધું આ કેટલાય સંતોની ટીમ હોય યોગી બાપા એકલે હાથે રોજના ત્રણસો રોટલા અને પાછા ચાલીસ વર્ષ સુધી તમારા ઘરવાળાને એકવાર તો ખેલ કરાવો ત્રણસો રોટલાના ખબર પડશે કેમના એક છે એક દિવસમાં ત્રણસો રોટલા અઘરું છે ચાલીસ વર્ષ સુધી કર્યું યોગી બાપા કે છે અમને શાસ્ત્રીજી મહારાજે એકવાર કીધું પછી કેવું પડ્યું નથી આને કહેવાય જવાબદારી સમજ્યા કેવાય આપણે કહીએ કે અમને એકવાર કીધું એ કીધું પછી કહેતા જ નથી કારણ કે કર્યું જ ન હોય ક્યાંથી કે ઠેકાણું જ ન હોય કામમાં એટલે કહેવાનું મન જ ન થાય કે આને શું કેવું એક તો તો કરતો જ નથી એમ નહીં કેવું જ ન પડે આ જવાબદારી સમજેલાની ભાવના કહેવાય દેહ મૂકે પણ જવાબદારી ન ચૂકે સુખ દુઃખ આવે વિપત્તિ આવે લોકો ટીકા કરે છતાં જવાબદારી ન મૂકે સાથે સાથે દેહ મૂકવાની ઘડી આવી જાય છતાં પણ જવાબદારી ન મૂકે મુક્તાનંદ સ્વામી મહારાજના આદેશથી ગ્રંથ લેખનની સેવા કરતા હતા અનેકવાર લખતા લખતા મુક્તાનંદ મુક્તાનંદ પેન પેન પડી પડી ગઈ ગઈ નિત્યાનંદ સ્વામી જોઈ ગયા કે તબિયત આવી થઈ ગઈ છે વૃદ્ધ થઈ ગયા છતાં પણ લખવાની સેવા ચાલુ રાખે છે એ સમય નિત્યાનંદ સ્વામી કે એક સ્વામી રહેવા દો આવે આપનું શરીર સાથ નથી આપતું શા માટે આટલો ભીડો ઉઠાવો છો મુક્તાનંદ સ્વાઈ કે મહારાજ મને આદેશ કરીને ગયા છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમારે સત્સંગના લેખો લખવાની ગ્રંથ લખવાની સેવા સંભાળવી હું કઈ રીતે મૂકી શકું મારી જવાબદારીનો ત્યાગ મહારાજનો આદેશ છે ત્યાં સુધી મૂકી શકું નિત્યાનંદ સ્વામી કે ગડપણ આવ્યું છે તો જ દેવાય કે ના નિત્યાનંદ નિત્યાનંદ સ્વામી સ્વામી ન મારાથી તમે મૂકો હું જવાબદારી સંભાળીશ હું ગ્રંથલેખનની ની સેવા સંભાળીશ ખરેખર સંભાળશો ને હા કે સંભાળીશ ત્યાર પછી મુક્તાનંદ સ્વામી ગ્રંથલેખનની ની સેવા જવાબદારી છોડી બીજાને સોંપી એમ કાર્યકર મિત્રો આજે આપણે ભેગા થયા છીએ ને ડિસેમ્બર આવ્યો નથી અને સંતો પર ફોન આવ્યો સ્વામી કઈક કરો નવી પેઢી તક આપો ને બહુ થયું બહુ કાર્ય કર્યું મૂકવાનો વિચાર ન કરશો ક્યારે મુક્તાનંદ સ્વામી જેવી ધડતા જ્યાં સુધી એક નિત્યાનંદ તૈયાર ના થાય ત્યાં સુધી ક્યારેય નિવૃત્તિ લેવાનો વિચાર ન કરવો એક નિત્યાનંદ પેહલા તૈયાર કરવો અને હાથમાંથી કલમ પડી ગઈ મુક્તાનંદ સ્વામીના છેલ્લે આ તો ઘણા પહેલેથી પાડી નાખે પાડવાની નહીં પાછી હાથમાં થમ્સઅપ બોટલ પકડાઈને ને કલમ ન પકડાય ખરાબ હતી બાપાઈને બોલાયા જે સંભાળ રાખે છે પત્ર લખે છે ચાર ચાર પાનના પાંચ પાંચ પાનના પત્રો આજની તારીખે હમણાંના પ્રસંગો તમને કહું છું અને આજે પત્ર લખતા તમે એમને જોવો ને બાજુમાં ઊભા હોય ને આપણને દયા આવે છે બાપા લખતા હોય ને સિત્યાસી વર્ષે એમના હાથ જે ધ્રુજે છે એકવાર અક્ષર ખોટો પડે ફરતી પાછો કર્યા કરવાનો શું જવાબદારી સમજ્યા છે પોતાની જે જવાબદારી સમજ્યા છે તો આપણે પણ આપણું કાર્ય જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હાથમાંથી પેન ન પડી જાય ત્યાં સુધી રિપોર્ટ ભરવા છે એવો સંકલ્પ કરીને જજો છેલ્લે સુધી રિપોર્ટ ભરવા છે છેલ્લે સુધી નોંધ બરાબર ભરવી છે આ જવાબદારી સમજ્યા કહેવાય તો જવાબદારી સમજીને કાર્ય કરે અને ચોથું લક્ષણ છે કઠોર પરિશ્રમ સખત અને સતત મહેનત સફળતાના શિખરો મહેનત વગર સિદ્ધ નથી થતા આપણને લાગે આપણે પણ કંઈક આવું થઈ જઈએ બિલ ગેટ્સની વાત સાંભળી આપણને બિલ ગેટ્સ મનવાના વિચાર આવે બિલ ગેટ્સ કેટલો પૈસાદાર છે વોશિંગ્ટન પાસેનો બંગલો છે એની દિવાલો જ સ્ક્રીન છે ઘણા ઘરમાં ટીવી નહીં હોય બિલ ગેટ્સના ઘરમાં ટીવી નથી એની બધી દિવાલો જ ટીવી છે સ્ક્રી સ્વીચ પાડે એટલે આ દિવાલ પરય દેખાય પાછળ દેખાય આ બાજુ દેખાય દિવાલો જ ટીવી થઈ જાય આટલો અબજોબતી માણસ છે એનો જે ધર્મા કક્ષાએ પહોંચ્યો બિલ ગેટ્સ ને પૂછ્યું તમારી સફળતાનું રહસ્ય એ કે સખત અને સતત પરસેવો લેબમાં સુઈ રહેતો તો અઠવાડિયા સુધી ખાધા વગર પડ્યો રહેતો હતો ત્યારે આ સ્થિતિએ પોતે પહોંચી શક્યો છે એમ આપણે સખત મહેનત કરવાની પણ અત્યારે કેવી વૃત્તિ છે ઓછી મહેનતે વધારે માર્ક કેમ મળે ટેક્સ્ટ ઇન ટુ ડેઝ અપેક્ષિત ઓછી મહેનત કરવાની ઓછી વાંચ ઓછું વાંચવાનું અને વધારે માર્ક મેળવવાના આ જ વૃત્તિ કાર્યકર તરીકે અમારા સંત તરીકે પણ આવે ઓછી સેવા કરી અને બાપાને રાજીપો કેમ થાય એવો કંઈક ઉપાય બતાવો ઓછી સેવાથી જાજો રાજીપો ન થાય પૂર્ણ સેવા પૂર્ણ રાજીપો પૂર્ણ મહેનત પૂર્ણ રાજીપો એમ આપણે કાર્ય કરવાનું છે રિટાયરનો વિચાર નહીં અને માણસો કાર્ય કરે છે પેલા ગોલવલકરજી ગુરુજી થઈ ગયા દાઢીવાળા કદાચ ફોટો જોયો હોય તો એ ગુરુજીની વૃદ્ધાવસ્થા આવી છતાં કાર્ય કરતા હતા એટલે સેવકોએ વાત કરી સ્વામીજી આપ ગરડા થઈ ગયા હવે તો કામ ઓછું કરવું જોઈએ ગોલવલકરજી એ દ્રષ્ટાંત શું આપ્યું કે કોઈક વ્યક્તિ પરીક્ષામાં બેઠો હોય વર્ગખંડમાં પરીક્ષા ખંડમાં ત્રણ કલાકનું પેપર હોય તો પહેલી પંદર મિનિટમાં સ્પીડ એની ઓછી હોય અને જયારે પોણા ત્રણ કલાક પૂરા થઈ જાય પછી એની સ્પીડ કેવી વધે ઘડીએ ઘડી ઘડિયાળ સામે જોવે લખવા માંડે ઊંચું એ ન જોવે અને પ્રયત્ન કરીને લખ્યા જ કરે એને એક જ લક્ષ હોય કે કેમ કરીને પૂરું થઈ જાય ટાઈમ પહેલા એમ કે શરૂઆતમાં તો ઓછું કામ થાય તો ચાલે પણ જેમ જેમ ગરડા થઈએ એમ મૃત્યુની ટાઈમ લિમિટ આવે એ પહેલા આપણું આ કામ પતાઈ દેવાનું છે ગડપણમાં કામ વધે ગડપણ આવે એમ કાર્યનિષ્ઠા વધે ઘટે નહીં આ કાર્ય નિષ્ઠા છે સખત અને સતત પરિશ્રમ એ કર્યા કરવાનો છે બીજું બહુ થઈ ગયું એવું બોલવાનું નહીં બહુ સફળ થઈ ગયા હમણાં તમને છેલ્લા દિવસે રિપોર્ટ આપશે કે અભિનંદન આ ક્ષેત્રનું આટલું કાર્ય થયું એટલે આપણને આનંદ ચોક્કસ થાય પણ એમ નહીં બોલવાનું વિચાર પણ નહીં કરવાનું બહુ થઈ ગયું સચિન તેંડુલકરનો ઇન્ટરવ્યુ આવ્યો તો ઇન્ડિયા ટુડે માં અઠાવીસ ડિસેમ્બર બે હાજર પાંચમાં પ્રભુ ચાવલાએ પ્રશ્ન પૂછ્યો કે આપ કે પ્રદર્શન છે સંતુષ્ટ હે સચિન તેંડુલકર પોતે શું બોલ્યા અચ્છા બલ્લેબાજ કભી આપણે પ્રદર્શન નહીં હોતા પિછલે સોલા સહી કરતા રહ્યાપી રેકોર્ડ આપણા તોડ્યા કરવાના આપણે જે કંઈ સારું કાર્ય કર્યું હોય એના કરતાં અધિક કરવાનું અને એમાં પણ જે સારું કાર્ય કરતા હોય સખત મહેનત કરતા હોય એના તરફ નજર રાખવાની જે ઓછું કરતા હોય એના તરફ નહીં જેમ સવારે અત્યારે શિયાળાનો માહોલ છે એમાંય તમે રૂમમાં સૂતા હોય એમાં રજાઈ મળી હોય અને ઓઢીને સુતાઈને આખી રાત જે હુંફ ભેગી થઈ હોય ને ગરમી સવારે ઉઠવાનું મન ન થાય છતાં સાયરનો વગાડે એટલે આપણે મોઢું ખોલીને આમ બહાર કાઢીને જોઈએ અને જોઈએ તો રૂમમાં બે ત્રણ જણા સૂતા હોય એટલે આપણને હજી તો બે સૂતા જ ભલે ઓઢીને પાછા હોઈ જાય જે સૂતા સામે જોશે ને એ ક્યારેય ઉઠી નહીં શકશે પણ જોવાનું કે બે જણા તો બ્રશ કરવા માંડ્યા છે ને એક તો પૂજા કરવા માંડ્યો તો ઉઠવાનું મન થશે જે બ્રશ કરવા લાગ્યા છે જેની પૂજા પૂરી થવાઈ છે એના સામે નજર હોય તો રજય છોડવાનો વિચાર આવશે પણ એક બે જે રહ્યા હોય એના સામે નજર હોય તો રજય છોડવાનો વિચાર નહીં આવે જે સખત મહેનત કરે છે એના સામે નજર આપણા કેટલાક ઢીલા હોય પણ એના સામે નજર નહીં જે સખત અને સતત પુરુષાર્થ કરે છે એના સામે નજર અને અંતિમ મુદ્દો છે નિયમિતતા નિયમિતતા સાથે કાર્ય કરવાનું છે ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું રાષ્ટ્રીય પ્રાણી વાઘ રાષ્ટ્રીય ચિહ્ન પેલો અશોક નો શિલા કે છે એમ ભારત નો રાષ્ટ્રીય રોગ કયો આળસ શું આળસ ભારત નો રાષ્ટ્રીય રોગ છે થશે ચાલશે જોઈશું થાય એટલું કરશું કઈ નક્કી નહીં થાય એટલું કરીએ આ બધી ભાવના આ આળસના ઉદ્ગારો છે પણ આળસ નહીં નિયમિતતા સાથે કાર્ય કરવાનું છે ઘણી વાર નહીં શિયાળો આવીને ઘણા સંકલ્પ કરે કોકને દોડતા જોય ને આ વખતે શિયાળામાં રોજ દોડવા જેવું છે અને બૂટ લઈ આવે એવું ચડ્ડી લઈ આવે અને પછી સંકલ્પ કરે પહેલા દાળે તો ઉઠી જાય વહેલો એકાદો રાઉન્ડ મારી આવે પૈ કે એકાદ દાળ ના જઈએ ચાલે આળસી જવાય રોજ બૂટ પડ્યા રે દોડવા ન જ જાય ઘણા ઘરમાં દવાઓ જોઈ નથી લેવાનું મન નથી દવાઓ એટલી ભેગી કરે ને શરદી ની દવા ઉધરસ ની દવા અને માથાની દુખા ની દવા મેડિકલ સ્ટોર જેટલું ઘરમાં થઈ જાય પણ એક કઈ ટાઈમે ન લે નિયમિત ન રેવાય એમાં દવામાં નિયમિત કસરતમાં નિયમિત એમ આમાં સત્સંગ પ્રવૃત્તિમાં નિયમિત આ શિબિર પૂરી થશે ને એટલે તમને છેલ્લે છે ને શૌર્ય શૌર્ય ગીત ગીત વગાડવામાં આવે છે એટલે વર્ષોથી આપણે સાંભળીએ સંતો તમે અને એટલું ગીત એવું અદભુત વાગતું હોય છે ને કે અક્ષર પુરુષો આ ગાને ગગન ભરી દઈએ એટલે ઉભા હોય ને તો ઘણા જોઈએ ઘણા મુઠ્ઠી વાળતા હોય ને આમ પછાડતા હોય ને કે હવે તો કંઈક કરી નાખવું છે આમ આમ બાપા માટે કંઈક કરી નાખવું છે અને આ શબ્દો એવા છે ને કે આ દેહથી શું ના થાય માથું આપી દઈએ બાપા માટે અને જેવા બસમાં બેસે ને અને પાછું કોણ જાણે એવી હવા નીકળી જાય છે આ વિસ્તાર સુધી સુધી ગીત પહોંચતું જ નથી અહીંયા જેનો અવાજ ચાલે છેક જે પહોંચાડવું હવા નીકળી જ જાય છે નિયમિતતાથી કાર્ય નથી થતું અમદાવાદ નો શતાબ્દી ઉત્સવ જોયા પછી કેબ ગયો કંઈક કરી નાખવું છે બીએપીએસ માટે કરી નાખવું છે પણ છેલ્લે સુધી આ ભાવનારે નિયમિતતા એની અંદર કરવાની અને શક્ય છે માણસો નિયમિતતાથી જે કાર્ય કરે છે અમેરિકામાં ડોક્ટર છે અશ્વિન મહેતા નવીનભાઈ મહેતા ઇએનટી સર્જન છે બિલ ક્લિન્ટન પછી અમિતાભ બચ્ચન એની પાસે કાનની સર્જરી કરાવે પ્રમુખ સ્વામી મારા જે કાનમાં જે પ્લગ પહેર્યા છે એ નવીનભાઈ મહેતાએ કરી આપ્યા છે બહુ વિદ્વાન ડોક્ટર છે હોશિયાર છે અને બહુ કર્મઠ છે નિયમિત છે સંતો એમને મળ્યા હતા અને સાહેબ સાથે આત્મીય એટલે પૂછ્યું કે સાહેબ આપ રોજ સવારે કેટલા વાગે ઉઠો છો ડોક્ટર નવીન મહેતા પોતે શું બોલ્યા કે સ્વામી સવારે ત્રણ ને તેતાલીસ મિનિટે એટલે આપણને આશ્ચર્ય થાય આવા કે અલાર્મ હોય ત્રણ ને તેતાલીસ ના મુકાય એટલે કે આવું કેમ ત્રણ ને ત્રણ ને પિસ્તાલીસ નું પોણા ચાર નું મુકાય ત્રણ તેતાલીસ નું કેમ એ કે ના કે હું મારી જાતને વર્ષોથી ઘડું છું બે મિનિટમાં પણ ફેરફાર નહીં કરવા દેવાનો જાત સામે કડક રહેવાનું કઠણ રહેવાનું અને ત્રણ તેતાલીસે હું ઉઠી જ જવું છું આપણે તો એલાર્મ પાંચ વાગે નું મૂક્યું હોય ને એક વાર વાગે ને સ્નૂઝ બીજી વાર વાગે દબાઈને પાછો હોઈ જાય ઘણા પાંચ વાગે ને એલાર્મ મૂકે ઉઠે તો છ ને હાથે ઉઠે એલાર્મમાં જે સ્નૂઝ ની સિસ્ટમ આવે છે ને આ પાવી જેતપુર વાળા કદાચ ખબર નહીં હોય પણ આ ભાવનગર વાળા કદાચ વાપરતા હોય તો એમાં છે ને સ્નુઝ આવે એટલે તમારે ઉઠવું ન હોય ને થોડીક વાર દબાવી દો ને એટલે એક મિનિટ પાછો એલાર્મ એ હોઈ જાય એક મિનિટ એ હોઈ જાય પાછું એ જાગે ભાઈ કે જાગે પાછું હુઈ જાય જે થોડીક વાર હોઈ લઈએ એક મિનિટ કરતા કરતા કલાક ખેંચી નાખે એમ સ્નૂઝ કરે ને જે કાર્યમાં સ્નૂઝ કરે ને એક મિનિટ પછી એ આળસ છે એમાં સ્નૂઝ નહીં નિયમિતતા સાથે કાર્ય થાય અને એમાં ઉંમર પણ નડતી નથી રાજકોટમાં ભટ્ટ છે આરએસએસ ના પંચ્યાસી વર્ષ એને ત્રણ દિવસ પહેલા પૂરું થયું પંચ્યાસી વર્ષે આરએસએસ ની શાખા ભરવા જાય છે ધોતી ઉપરી માણસો કામ કરે છે નિયમિત છે અમારા ડોક્ટર અમલાણી છે રાજકોટના કિડનીના સ્પેશિયાલિસ્ટ એની એક દિવસની આવક કેટલી છે

કે હા સ્વામી હું આરએસએસ નો સ્વયંસેવક છું અને મને આ જવાબદારી સોંપી છે હું નિયમિત જાઉં છું શું કાર્ય કરે છે માણસો એમ આપણે પણ બિસ્મિલ થઈ ગયા અને ભારતીય પ્રવૃત્તિ કરતા અંગ્રેજો વિરુદ્ધ એટલે એને ફાંસીની સજા ફટકારવામાં આવી જે દિવસે ફાંસીની સજા આપવાની હતી એટલે અંગ્રેજ અધિકારી કહેવા ગયો કે ચાલો તમને ફાંસીની સજા ફટકારવાની છે અને તમારે હવે લટકવાનું છે એ સમયે જોવા ગયો તો પેલી કોટડીમાં ઉભા ઉભા આ ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ એ કસરત કરતા હતા દંડ બેઠક કરે ને ફૂલ કરે ને ઉભ બેઠક કરે ને એટલે પેલા એ પૂછ્યું ભાઈ તમારે તો આજે ફાંસીની સજા થવાની છે તોય કસરત કરો છો એટલે મરી જ જવાનું જ કસરત કરાય ઘણા આમય નથી કરતા તા તો જે દિવસે ફાંસીની સજા હોય એ દિવસે કસરત થાય એ દિવસે કસરત કરતા હતા એટલે રામપ્રસાદ પોતે શું બોલ્યા જ્યાં સુધી શ્વાસ જીવવા માંગુ છું તો એમાં ભંગ શા માટે કરું આની એમ બાપા આપણને સંદેશ આપે છે રોજનું કામ રોજ હાલનું કામ હાલ અત્યારનું કામ અત્યારે આ નિયમિતતા સાથે આપણે કાર્ય કરવાનું છે કમિટમેન્ટ સાથે કાર્ય કરવાનું છે અને જો ખરેખર મનની અંદર કૃત નિશ્ચય થઈશું થશે કામ આપણે એમ માનીએ છે ને કે આપણે સામાન્ય છીએ અભણ છીએ ક્યારે મિત્રો એમ માનતા જ નહીં કે આપણામાં શક્તિ ઓછી છે એક સામાન્ય આદિવાસી અભણ પણ કાર્ય કરી શકે છે જો મનમાં ઉત્સાહ કમિટમેન્ટ હોવું જોઈએ કે મારે બાપા માટે કંઈક કરવું છે અને આપણી પાસે શક્તિ છે ડૉક્ટર સહી બોલાવે છે મારામાં અનંત શક્તિ છે ઋગ્વેદ કહે છે અયમ મેં હસ્તો ભગવાન અયમ મેં ભગવત્તર મારા આ હાથમાં આખા બ્રહ્માંડને પૃથ્વીને બદલી નાખવાની શક્તિ છે દરેકના હાથમાં આ શક્તિ પડેલી છે પણ મનમાં નક્કી કરવું પડે ઇટાલીની જેણે સ્વતંત્રતા અપાવી એનું નામ જોસેફ મેગઝેની હતું એણે પોતે બહુ સરસ વાત કરી છે ઇટ ઇઝ નોટ ધેટ ધ ગન ધેટ ફાઇટ્સ શું વાત કરે છે બંદૂકો ક્યારેય ઝઘડતી નથી બંદૂકની પાછળ રહેલા હાથ ઝગડે છે બંદૂક ઝગડતી નથી બંદૂકની પાછળ જે હાથ હોય છે ને એ હાથ ઝગડે છે પછી શું વાત કરે છે ઇટ ઇઝ નોટ ઓનલી ધેટ હેન્ડ ફાઇટ્સ બટ ધ હાર્ટ બિહાઈન્ડ ઇટ હાથ પણ ઝગડતા નથી એ હાથની પાછળ રહેલું હૃદય ઝગડે છે યુદ્ધનો પ્રારંભ પેલા મનમાં થાય પછી તનમાં થાય પછી વતનમાં થાય યુદ્ધ તન મનમાં પછી તનમાં અને પછી વતનમાં એમ કાર્યનિષ્ઠાનો કાર્ય મનમાં થાય મનમાં થાય તો મહેનત આવે હાથમાં થાય અને જો મહેનત થાય તો મંડળમાં ફેરફાર થાય મંડળમાં ફેરફાર થાય ક્ષેત્રમાં ફેરફાર થાય ક્ષેત્રમાં ફેરફાર થાય તો મધ્યસ્થ કાર્યાલયના આંકડામાં ફેરફાર થઈ જાય શરૂઆત ક્યાંથી કરવાની છે કોનાથી પોતાનાથી મારાથી હું શરૂઆત કરીશ એમ આજે આપણે સૌ પણ આ ગુણાતીત પરંપરાના જીવન સામે જોઈ કાર્યનિષ્ઠાનું ઉત્તમ દ્રષ્ટાંત સિત્યાસી વર્ષે આટલી તકલીફોની વચ્ચે પણ સહેજ પણ ડગ્યા વગર પ્રમાણિકતાથી જવાબદારી સમજીને જે કાર્ય કરી રહ્યા છે આજે આપણે પણ કૃતનિશ્ચયી બનીએ પ્રમાણિકતાથી પુરુષાર્થ કરીને જવાબદાર મારે થવું પ્રમાણિકતાથી પુરુષાર્થ કરીને જવાબદાર મારે થવું નિયમિતતાને ધડ રાખી કાર્યનિષ્ઠ મારે થવું કેવું ન પડે ટૂંકવા ન પડે વિપરીતતાઓની વચ્ચે પણ બમણા ઉત્સાહથી કંઈક કાર્ય કરી શકીએ એવા સંકલ્પ સાથે એ સંકલ્પને સાકાર કરવાની કાર્યનિષ્ઠા સાથે કાર્ય કરી શકીએ એ જ મહારાજ સ્વામી પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના